સ્વાગત છે મિત્રો આપણી સહિયારી યુટ્યુબ ચેનલ એવી ગવર્મેન્ટ જોબ અપડેટ્સમાં. તો મિત્રો ચેનલમાં નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, પાછળનું જે બેલ આઇકોન છે તે મિત્રો પ્રેસ કરી શકો છો, જેથી કરીને સૌ પ્રથમ વિડીયોની નોટિફિકેશન તમને મળે. જો મિત્રો નવા હોય તો જરૂરથી એટલું કરી અને તમામ ઉમેદવારો સુધી વિડીયોને શેર કરી દો. તો તમે જોઈ શકો છો કલેક્ટર કચેરી નવસારી, તો કલેક્ટર કચેરી નવસારી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા છે યુવાનો અને બહેનો દ્વારા. તો ખૂબ જ મહત્ત્વની માહિતી, તો ગુજરાત સરકારમાં 19,000 પ્લસ શિક્ષકોની ઘટ છે. આજે પણ યુવાનો દ્વારા આવેદન આપવામાં આવ્યું, પરંતુ સરકાર ખાલી આશ્વાસન આપી યુવાનોના સમય બગાડી ભવિષ્ય જોડે રમત કરતી હોય એવું લાગે છે. તો નવસારી ખાતે જે યુવાનો ભાઈઓ અને બહેનો દ્વારા જે કાંઈ આવેદનપત્ર આપવામાં આવ્યું છે તે ખૂબ જ મહત્ત્વની બાબત છે, કેમ કે હવે ગ્રાઉન્ડ લેવલ ઉપર તમામ જિલ્લામાં તમામ તાલુકામાં ધીરે ધીરે આવેદનપત્રો શરૂ થઈ ચૂક્યા છે નવી ભરતીને લઈને, અથવા તો જે 19,000ની ઘટ છે શિક્ષકોની તે ઘટ વહેલી તકે મિત્રો પૂર્ણ થાય તેવી તેઓ બધા જ વિદ્યાસહાયક ઉમેદવારોની આશા અપેક્ષાઓ છે. તો કોઈ પણ નિર્ણય યોગ્ય આવે વહેલી તકે તેવી તમામની આશા છે. તો મિત્રો જેટલું બને એટલું વહેલો વિડીયોને એટલો શેર કરો કે જેથી કરીને તમામ સુધી પહોંચી વળે. અહીં તમામ જિલ્લામાં અલગ અલગ રીતે આવેદનપત્રો અપાય છે, તો તમામ જિલ્લાના ઉમેદવારોને કહેવું કે ગ્રુપમાં જોઈન થઈ જાઓ અને ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યારબાદ તમે જેમીનભાઈને મેસેજ કરશો એટલે તમને તમારા જિલ્લા વાઇઝ ગ્રુપમાં એડ કરી દેશે, જેથી કરીને તમારા જિલ્લામાં જો કોઈ પણ કાર્યક્રમ હશે તો તમારે જો ઉપસ્થિત રહેવું હોય, વધુ તો ઉપસ્થિત રહો જ, પરંતુ રહેવું હોય તો તમે પણ ત્યાં કોન્ટેક કરી શકો છો મિત્રો. તો તમે વધુ ને વધુ વિડીયોને શેર કરો. 180,000 ઉમેદવારી છે વિદ્યાસહાયક ભરતીની, તો તમામ ઉમેદવારો સુધી આપણો વિડીયો પહોંચે મિત્રો તે કરો, જેથી કરીને તમામ ઉમેદવારોને સંપૂર્ણપણે માહિતી મળતી રહે. આના પછીનો પણ વિડીયો ખૂબ જ મહત્ત્વનો આવવાનો છે, તો તે વિડીયો પણ સંપૂર્ણપણે જોજો, જેથી કરીને તમામ ઉમેદવારોને માહિતી મળે. વિડીયો સારો લાગે તો મિત્રો લાઇક કરવાનું ભૂલતા નહીં, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું.